સુરતથી સમાચાર મળી રહ્યા છે. સુરતમાં નવી સિવિલમાં કોવિડ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા 400 કોરોના વોરિયર્સ પગારથી વંચિત છે. સફાઈ કામદારોને પગાર ન મળતા હડતાળ છેલ્લા 15 દિવસથી. પગાર આપવાના વાયદા તેઓને કરવામાં આવી રહ્યા છે, પરંતુ હજુ સુધી પગાર ન મળતા તેઓ હડતાળ પર ઉતરી ગયા છે. સફાઈ કર્મચારીઓ છે કે જેઓને પગાર ન મળતા તેઓ હડતાળ પર ઉતર્યા હોવાની જાણકારી મળી રહી છે. ઉલ્લેખનીય છે કે જેઓ વારંવાર રજૂઆત કરી રહ્યા છે, પરંતુ 15 દિવસથી તેઓને માત્ર વાયદા આપવામાં આવી રહ્યા છે. સુરતની હોસ્પિટલ વિવાદમાં આવી છે, કારણ કે કોરોનાના જે કાળ દરમિયાન જે કોન્ટ્રાક્ટ પર કામ કરતા જે કર્મચારીઓ છે તેમના કેટલાક મહિનાનો જે પગાર બાકી છે તેને લઈને તે વિરોધ કરી રહ્યા છે. સીધા દ્રશ્યો જોઈ શકાય છે તે પ્રમાણે સુરત નવી હોસ્પિટલના જે મેઇન રોડ ઉપર મોટી સંખ્યામાં જે કર્મચારીઓ જે કામ કરી રહ્યા છે કોન્ટ્રાક્ટ પર તે અહીંયા ધરણા ઉપર બેઠા છે અને વિરોધ કરી રહ્યા છે. એટલે કે કહી શકાય છે કે છેલ્લા 3 થી 4 મહિનાનો જે પગાર બાકી છે તેના કારણે કર્મચારીઓ દ્વારા જે વિરોધ કરવામાં આવી રહ્યો છે. છેલ્લા 2 દિવસથી સતત જે વિરોધ કરી રહ્યા છે અને તેમની જે માંગ છે તેના કારણે હાલમાં કર્મચારીઓ દ્વારા સતત જે વિરોધ કરવામાં આવી રહ્યો છે અને સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટની જે ઓફિસ છે તેમની બહાર બેસી અને આ વિરોધ દર્શાવી રહ્યા છે. શું કહેશો, કઈ રીતનો વિરોધ છે આપનો? અમારું 3 મહિનાનું પગાર નથી. અમે માંગવા જાય તો એ લોકો કહે કે ઉપરથી જ છે, તો એ લોકો કે 18,500 છે, અમને 9,000 રૂપિયા મળે છે. અમને બહુ તકલીફ છે, અમને રૂમ ભાડું આપવાનું, રિક્ષા ભાડું. અમે બધાની સેવા કરે કર્મચારીઓ, અમને તો 4 રજા બી નહીં મળતી. બરાબર. કેટલા કર્મચારીઓ અહીંયા બેઠા છે, કેટલા મહિનાનો પગાર બાકી છે, શું કેવું? 3 મહિનાનો પગાર બાકી છે, 3 મહિના લાગી ગયા અમને. અમને પગાર નહીં મળે, અમને તારીખ પર તારીખ મળે. અમે પૈસા કોરોના ના અંદર કામ કરેલા છે, અમે બધા આધાયેલા અંદર કોરોના વાળા લોકો છે. અમે લોકો જોઈ શકાય છે દ્રશ્યોની અંદર મોટી સંખ્યામાં જે મહિલા કર્મચારીઓ છે સાથે જે યુવકો છે તે કોન્ટ્રાક્ટરો તે પણ અહીંયા જોવા મળી છે અને તેમનો જે વિરોધ છે પછી કઈ રીતનો વિરોધ છે, શું કહેશો, કેટલા મહિનાનો પગાર બાકી છે અને તંત્ર દ્વારા શું કહેવામાં આવ્યું? 3 મહિનાનું પગાર બાકી છે અને અમને છે ને 3 મહિનાથી અમે ભાડાના મકાનવાળા છે, અમે ભાડું કેવી રીતે આપવાનું અને આવવાનું કેવી રીતે, પછી અમને પગાર અને જેવો જાહેર કરેલું છે એ પગાર અમને જોઈ. શું કહેવામાં આવે છે લોકો તરફથી, તમે જયારે છેલ્લા 2 દિવસથી માંગણી કરી રહ્યા છો પગારની? 1 મહિનાથી માંગણી કરે છે અમે, 2 મહિનાથી આ લોકોને કીધું તું ઉપરથી છે ઉપરથી છે. અમે સાંજ બેલા તમારા વધારે પગાર આવશે, અમારું કઈ વધારે પગાર આવેલું નથી. આ રીતે જોઈ શકાય છે કે હાલમાં તમામ સુરત નવી સિવિલ હોસ્પિટલની મોટા ભાગની જે વ્યવસ્થાઓ છે તે અહીંયા ખોરવાઈ રહી છે. એટલે કે કહી શકાય છે છતાં પણ સુરત નવી સિવિલ હોસ્પિટલનું તંત્ર છે તે અહીંયા જે તેમની હરકતમાં નથી આવતું તેવું લાગી રહ્યું છે. બીજા જોઈ શકાય છે તે પ્રમાણે વાત કરીએ, છેલ્લા 1 મહિનાથી તેમના પગાર માટેની જે ધરણા કરી રહ્યા છે, વિરોધ કરી રહ્યા છે. હવે જોવાનું રહે કે સરકાર આ બાબતે કઈ રીતનું સ્ટેપ લે છે અને સુરત નવી હોસ્પિટલનું તંત્ર આ લોકોનો પગાર કઈ રીતે ચૂકવે છે. કેમેરામેન સંજય ચંદેલ સાથે બલદેવ સુધાર, TV9 સુરત.